તો તમામ વચ્ચે અતિ મહત્વના સમાચાર આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા જવા માટે રવાના થયા છે. તો હેલીપેડ ખાતે વડાપ્રધાન પહોંચ્યા છે અને અહીંથી તેઓ સીધા કેવડિયા જવા માટે રવાના. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા ન ગયા, તે જે પોતાના નિયત કાર્યક્રમમાં ન હતું અને તે જ કારણસર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા કેવડિયા જવા માટે રવાના થયા છે. હેલીપેડ ખાતે તેઓ પહોંચ્યા અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા માટે રવાના થયા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડાક જ સમયમાં હવે કેવડિયા ખાતે પહોંચશે અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરાશે. કારણ કે કેવડિયા ખાતે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે. 10 જિલ્લાના 6000 જેટલા પોલીસકર્મી કેવડિયા ખાતે તૈનાત છે. સાથે સાથે જ બીએસએફ એસપીજી પણ કેવડિયા ખાતે તૈનાત છે. તો વડાપ્રધાનની સાથે સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા ખાતે પહોંચશે. રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ તેમની સાથે જ કેવડિયા ખાતે પહોંચશે. તો કેવડિયામાં જે રીતે અત્યારે આપ દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ પર, ચુસ્ત બંદોબસ્ત કેવડિયા ખાતે વડાપ્રધાનના આગમન પહેલા. તો કેવડિયાથી અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા સોનલ. સોનલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી રવાના થઈ ચૂક્યા છે કેવડિયા આવવા માટે, છેલ્લી ઘડીનો બંદોબસ્ત કેવો ત્યાં? બેનજી, અમે અત્યારે કેવડિયા ખાતે છીએ. ખાસ કરીને એકતા પરેડ ગ્રાઉન્ડ જે સૌથી મહત્વનું ગણાય છે આ બધી ઇવેન્ટ્સમાં, જે 17 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પીએમ કરવાના છે અને 4 પ્રોજેક્ટનું શિલાન્યાસ વિધિ કરવાના છે. સાથે જ એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે તેઓ જે પરેડ થશે તેની સલામી ઝીલવાના છે અને ત્યારબાદ સંબોધન કરવાના છે. અમે હાલ એકતા ગ્રાઉન્ડ ખાતે છીએ. અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો અહીંયા છેલ્લી ઘડીની જે સુરક્ષા વ્યવસ્થા છે તે જોવામાં આવી રહી છે. તમામ લોકો આવતીકાલનો જે પરેડ અહીંયા યોજાવાની છે, સુરક્ષા વ્યવસ્થા જોઈ શકો છો. ઉચ્ચ અધિકારીઓ પોલીસના અહીંયા હાજર છે અને તેઓ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. વહેલી સવારથી જ અહીંયા તમામ જે એકતા પરેડનું જે ગ્રાઉન્ડ છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને તેની સમીક્ષા પણ કરવામાં આવી છે. બેઠક વ્યવસ્થાની જો વાત કરીએ તો 2000 જેટલા લોકો એક સાથે આ પરેડનો કાર્યક્રમ નિહાળી શકે તેવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. આ વખતે પણ જે સામેની ટેકરી છે તેના પર 200 લોકો બેસી અને કાર્યક્રમ નિહાળી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગયા વખતે સૌ પ્રથમ વખત ગયા વર્ષે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી કે ઉપર બેસીને પણ લોકો દૂરથી આ કાર્યક્રમનો લાભ લઈ શકે તે માટે થઈને બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ વખતે પણ ઉપરની જે ટેકરી છે ત્યાં એક સાથે 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે જ જે આ વિવિધ ધ્વજ જોઈ શકાય છે અલગ અલગ કલરના, એ બીએસએફ સહિતના જે પેરામિલિટરી ફોર્સિસ છે તેમના તરફથી આ તમામ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. અને થોડી વાર પહેલા જે બેન્ડ છે તેમણે અહીંયા સુરાવલી છેડી અને જે તમામ પ્રેક્ટિસ છે તે કરી હતી, કેમ કે આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રી મોદી અહીંયા આવશે ત્યારે તેમને આવકારવા માટે થઈને તેમની જ્યારે એન્ટ્રી થશે ત્યારે આજે ફનફેર જે બેન્ડ છે તે વાગવાનું છે અને તેના દ્વારા તેમનું સ્વાગત કરવાનું છે. અહીંયા જ આ જ એ જ જગ્યા છે પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પીએમ મોદી સંબોધન કરવાના છે. તેમનું જે સ્ટેજ છે તે હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો સ્ટેજ ખાતે પણ હાલ તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેજને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીની સાથે સાથે જ પ્રધાનમંત્રી જ્યારે આ સ્ટેજ પરથી સંબોધન કરવાના છે ત્યારે આ તમામ તૈયારીઓ જે છે ઓપ આપવામાં આવી રહ્યો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્તની સાથે સાથે જ અત્યારે સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે પોલીસ અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને સાથે સાથે જ વિવિધ વિભાગના જે અધિકારીઓ છે અને કર્મચારીઓ છે તેઓ અહીંયા સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે જ પીએમના સંબોધન માટેની જે તૈયારીઓ છે તે પણ કરી રહ્યા છે. આવતીકાલે જ્યારે પીએમ અહીંયા આવશે ત્યારે 4 એસપીની આગેવાનીમાં 400થી વધુ જે પોલીસ કર્મીઓ છે, સુરક્ષા કર્મીઓ છે, અહીંયા તેની જે સુરક્ષા વ્યવસ્થા છે તે સંભાળવાના છે. આવતીકાલના પરેડની જો વાત કરીએ તો એકતા પરેડમાં સૌથી મહત્વની બાબત કે નવી બાબત એ છે કે સ્પેશિયલ વ્હીકલ્સ છે. જી જી બિલકુલ સોનલ, આગળ પણ તમામ અપડેટ્સ આપણી પાસેથી લેતા જ રહીશું. પડે પડના અપડેટ્સ સંવાદદાતા સોનલ આપી રહ્યા છે કેવડિયા ખાતે તેઓ ઉપસ્થિત છે. મંતવ્ય ન્યૂઝ લગાતાર કવરેજ કરી રહ્યું છે સીધું કેવડિયાથી. થોડાક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે પહોંચશે.